ભાવનગર જિલ્લામાં યાળની શરૂઆત થતાં જ ડુંગળીની હરાજી કરવામાં આવી હતી, પરંતુ ખેડૂતોને ડુંગળીના સાવ તળિયાના ભાવ મળતા ખેડૂતો રોષે ભરાયા હતા. ગુજરાતમાં ડુંગળીના ઉત્પાદનના ક્ષેત્રે પ્રથમ નંબરે આવતા ભાવનગર જિલ્લામાં આજથી યાર્ડ શરૂઆત થતાની સાથે જ ડુંગળીની હરાજી કરવામાં આવી હતી, જેમાં 100 ટ્રેક્ટર મારફતે ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 60 ખેડૂતો હાજર રહ્યા હતા. અને ભાવનગર યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ખેડૂતો પાસેથી સીધા જ વેપારી ખરીદી કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ લોકડાઉનની સ્થિતિના કારણે ઉપરના લેવલે માંગ ન હોવાથી આજે ડુંગળીના ભાવ 20 રૂપિયા કિલોના રૂપિયા 80-125 રહેતા ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. ગુજરાતમાં ડુંગળીના ઉત્પાદનના ક્ષેત્રે ભાવનગર જિલ્લો પ્રથમ આવે છે અને તેમાં ખાસ કરીને ભાવનગર તાલુકા ઉપરાંત તળાજા, મહુવા અને ઘોઘામાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન થાય છે. આ વર્ષે 20,000 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર અલગ અલગ લેગ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ભાવનગર જિલ્લામાં લાલ ડુંગળીનું ઉત્પાદન વધુ થાય છે અને તેની ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં સારી એવી માંગ રહે છે. ગત શિયાળુ પાક સમયે ખેડૂતોને ડુંગળીના સારા એવા ભાવ મળ્યા હતા. જાન્યુઆરી માસમાં 20 કિલો ડુંગળીના ભાવ 2,000 થયા હતા. બાદમાં હવે આ ભાવ સાવ તળિયે બેસી ગયા હતા. દેશમાં કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતિ ઊભી થવાથી હાલ ખેડૂતોના ખેતરમાં જે ડુંગળી પડી છે તે બગડી જાય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આખરે સરકારે યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતના નિયમો ભારે પડી આજથી હરાજી શરૂ કરવાની મંજૂરી આપી છે, પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો છે અને અહીં સોશિયલ ડિસ્ટન્સના ધજિયા ઉડ્યા હતા. બીજી બાજુ ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈને સીધો જ માલ વેપારીને વહેંચવામાં આવ્યો હતો, પરંતુ તેમને 20 કિલોના 80-125 નો ભાવ મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.